नमस्कार विद्यार्थी मित्रों, अपने पृष्ठ रसायण में उत्सेचक नो अभ्यास करिए छे। वनस्पति अने प्राणियों सजीव प्रणाली में जे उद्दीपको वपराय छे जेने अपने उत्सेचक तरीके ओळखीए छीए, तो उत्सेचक सजीव प्रणाली में उद्दीपननु कार्य करे छे। तो उत्सेचक उद्दीपननी लाक्षणिकताओ आपणे समझी लीए। उत्सेचक केवा प्रकारनु सजीव प्रणालीमां कार्य करे छे, कई रीते कार्य करे छे, कई परिस्थितिमां, जेने आपणे कहीशुं उत्सेचक। उद्दीपन लाक्षणिकताओ, उत्सेचक नु कार्य जेने उद्दीपन कहेवामां आवे छे। तो नंबर एक, चलो प्रक्रियक उद्दीपक नु कार्य तो आपने खबर है। उद्दीपक शु कार्य करे, प्रक्रियक मथी नीपज बनावे। मित्रों प्रक्रियक नु टूंक मा परिवर्तन करे नीपज मा, ये आपणे उत्सेचक नी मदद थी प्रक्रियक मथी नीपज बने छे। तो उत्सेचक नो एक अणु प्रक्रियक ना 10 लाख अणुनु नीपज में रूपांतर करे छे। केटला समय में? एक ज मिनिट में। मित्रों एक मिनिट में रूपांतर करे छे। चलो उत्सेचक चलो नंबर बे एटले ऊपर आपीशुं, खूबज विशिष्ट कार्यक्षम कार्यक्षम छे। मित्र एनी प्रकृति, मित्रों उच्चतम विशिष्ट स्वभाव, चलो दाखला तरीके आप लिए यूरिया। यूरिया नो आपणे जल विभाजन करिए मित्रों, एमोनिया वत्ता CO2 उत्पन्न थाय छे। आ प्रक्रियामां यूरेज उत्सेचक वपराय छे। मित्रों अहीं आपणे समझी लीए, दरेक उत्सेचक विशिष्ट छे। एनो अर्थ एम थाय के आ प्रक्रिया माटे मात्र यूरेज उत्सेचक वडे ज प्रक्रिया थई शके। लेके एक उद्दीपक एक प्रक्रिया माटे उपयोगी छे, ए बीजी प्रक्रिया माटे उपयोगी नथी। एटले आ उत्सेचक बीजी प्रक्रियामां उद्दीपननुं कार्य करी शकतो नथी। एक उद्दीपक एक करतो वधु प्रक्रिया ने उद्दीपित करी सके नहीं।
तापमान अनुकूल तापमान अनुकूल तापमान એટલે સામાન્ય રીતે ઉત્સેચક પ્રક્રિયાનો વેગ ઉત્સેચક પ્રક્રિયાનો વેગ ચોક્કસ તાપમાને મહત્તમ બને છે ચોક્કસ તાપમાને બને છે મિત્રો બરાબર ઉત્સેચક ચોક્કસ તાપમાને પ્રક્રિયાનો વેગ વધારે છે મિત્રો એ તાપમાન અનુકૂળ કયું છે મોટાભાગે બસો અઠ્ઠાણું થી 310 કેલ્વિન તાપમાન ઉત્સેચકની સક્રિયતા માટે આ તાપમાન તાપમાન ચલો આપણા માનવ શરીરનું તાપમાન ત્રણસો ને દસ કેલ્વિન હોવાથી ઉત્સેચકની ઉદીપન પ્રક્રિયાઓ યોગ્ય રહેશે તાપમાન વધે તો ઉત્સેચકની સક્રિયતામાં ઘટાડો થાય છે મિત્રો એટલે આપણા શરીરમાં જ્યારે તાપમાન વધે એટલે કે તાવ આવે ત્યારે આપણા શરીરની અંદર મિત્રો ઉત્સેચકની સક્રિયતા ઘટે એટલે શરીરની જે કામગીરી છે એમાં વિક્ષેપણ પડે છે તાપમાન વધે એટલે ચલો નંબર ચાર પીએચ અનુકૂળ પીએચ તો સામાન્ય રીતે ઉત્સેચકની કામગીરી ચોક્કસ પીએચ એ થાય છે મિત્રો અને એ પીએચ ની વેલ્યુ છે 5 થી 7 પીએચ વેલ્યુ વચ્ચે ઉત્સેચક ઉદીપને પ્રક્રિયા કરે છે 5 થી 7 પીએચ વેલ્યુ ચલો નંબર 5 ઉત્સેચક કેટલાક પદાર્થોની હાજરીમાં ઉત્સેચકની સક્રિયતા વધે છે અને આવા પદાર્થોને શું કહેવામાં આવે છે સઉત્સેચક માં સક્રિયતા વધે છે ઉત્સેચક કેટલાક પદાર્થોની હાજરીમાં પોતાની જે ઉત્સેચકીય ક્રિયા છે એમાં વધારો કરે છે આવા પદાર્થોને સઉત્સેચક કહેવામાં આવે છે એટલે આપણે જાણીએ છીએ કે પ્રોટીનની અલ્પ માત્રા
उत्सेचक साथ आदर हो तो उत्सेचकनी सक्रियता वधे छे। नंबर छ तो आमां सामान्य रीते क्या होय छे उत्तेजको एमां आयनो जो आयनो सोडियम आयन मेंगेनीज आयन कैल्शियम आयन कोबाल्ट आयन आ बदा आयनो जे छे आ बदा धातुना आयनो धात्वी आयनो ये उत्सेचक अणु साथे निर्बल रीते बंध थी जोड़ाय छे एटले उत्सेचकनी सक्रियता में वधारो करे छे। કેટલાક પદાર્થો ઉત્સેચકની સક્રિયતામાં ઘટાડો કરે છે, આવા પદાર્થોને આપણે શબ્દો વાપરીશું નિરોધકો કહેવામાં આવે છે, અને એની જે અસર છે એને વિષ અસર કહેવામાં આવે છે। હવે નિરોધકો જે છે એ ક્રિયાશીલ સમૂહ સાથે ઉત્સેચકની સપાટી ઉપર પારસ્પરિક ક્રિયા કરે છે, અને ઉત્સેચકની ઉદીપકીય પ્રક્રિયા જે છે સક્રિયતા છે એને ઘટાડો કરે છે। આપણે ઘણા ઔષધો વાપરીએ છીએ મિત્ર, આ ઔષધોનો ઉપયોગ શરીરમાં ઉત્સેચક નિરોધકો તરીકે આપણે કરીએ છીએ, બરાબર છે, અને કેટલાક રોગોનું આપણે નિયંત્રણ કરતા હોઈએ છીએ મિત્રો। મિત્રો આગળનો મુદ્દો જોઈએ, ઉત્સેચકો સજીવ શરીરમાં કઈ રીતે ઉદ્દીપકનું કાર્ય કરે છે, એટલે ઉત્સેચકના ઉદ્દીપનની ક્રિયાવિધિ। ઉત્સેચક ઉદ્દીપકની ક્રિયાવિધિ હવે ઉત્સેચકો જે છે આપણે જોઈ જ ગયા કે ઘન ઉદ્દીપકની સપાટી ઉપર પ્રક્રિયકના અણુઓનું અધિશોષણ થાય છે, અને સપાટી ઉપર રાસાયણિક પ્રક્રિયા થાય અને પ્રક્રિયકમાંથી નિપજ બને છે, અને તરત જ ઉદ્દીપકની સપાટી ઉપરથી અપશોષણ થાય એટલે નિપજનો અણુ શું થાય છે છૂટો પડે છે, અને આ રીતે આખી ઉદ્દીપક ઉદ્દીપનની ક્રિયા કરે છે મિત્રો। તો એ જ પ્રમાણે ઉત્સેચક પણ આ જ પદ્ધતિથી કામ કરે છે મિત્રો। હવે ઉત્સેચક જે છે એ ઉત્સેચકો ખૂબ નાના કણો છે મિત્રો, ઉત્સેચકના કણો ખૂબ નાના હોય છે અને એમની સપાટી ઉપર છિદ્રો રહેલા હોય છે। માની લો કે
अवशेचक नो एक कण छे मित्रों, आनी सपाटी पर शू छे नाना नाना छिद्रो छे मित्रों, आनी सपाटी पर शू छे नाना नाना छिद्रो होय छे मित्रों। बीजू एमां केटलाक सक्रिय समूह पण होय छे, सपाटी ऊपर केटलाक समूह आवेला होय छे, कार्बनिक समूह, सी डबल ओ एच, एस एच, ओ एच, आ बधा सक्रिय समूहनी हाजरी होय छे। आ सक्रिय समूह जे छे એ સમૂહ પ્રક્રિયકના અણુઓ સાથે જોડાય છે મિત્રો, અને આ જે સમૂહોને લીધે ઉત્સેચકની સપાટી ઉપર સક્રિય કેન્દ્રો બને છે, સક્રિય કેન્દ્રો બને છે। હવે પ્રક્રિયકના અણુઓને પણ પોતાનો ચોક્કસ આકાર હોય છે મિત્રો, એટલે આ છિદ્રોમાં હજી સપાટી પર જે છિદ્રો છે એમાં એ પ્રક્રિયકના અણુઓ એમાં ગોઠવાઈ જાય છે મિત્રો। આપણે જેવી રીતે તારું અને કુંચી તાળામાં આપણે કુંચી ગોઠવાય એ રીતે ચોક્કસ તાળામાં ચોક્કસ કુંચી ગોઠવાય છે, આપણે ગોઠવી છે, આપણે ઘરે તાળું માળીએ છીએ આપણને ખબર છે તાળાની અંદર ચોક્કસ કુંચી એમાં આપણે દાખલ કરી શકીએ છીએ, એ જ પ્રમાણે ઉત્સેચકની સપાટી પર જે છિદ્રો છે એ છિદ્રોમાં પ્રક્રિયક અણુનો ચોક્કસ આકાર હોય છે, એ છિદ્રોમાં શું થાય છે તાળામાં કુંચી જે ગોઠવાય તે ગોઠવી જાય છે મિત્રો, અને સક્રિય સમૂહની હાજરીને કારણે શું થાય છે પ્રક્રિયકના અણુઓ આની સાથે જોડી જાય છે મિત્રો, અને સક્રિયકૃત સંકીર્ણની રચના કરે છે મિત્રો, બરાબર છે। એટલે આપણે કહી શકીએ કે એ ઉત્સેચક છે, એસ એ પ્રક્રિયક છે, અને આપણે ઉત્સેચક કહીશું એની સંજ્ઞા છે એસ એ પ્રક્રિયક એટલે પ્રક્રિયાર્થી શબ્દ વાપરીશું, આ બંને પહેલા શું થાય છે જોડી જાય છે મિત્રો, આ મધ્યવર્તી આપણે જે સંયોજન બને છે આપણે ઉદ્દીપકમાં જોઈ ગયા એ પ્રમાણે આ સક્રિયકૃત સંકીર્ણ બને છે મિત્રો। તો ઉત્સેચકની સપાટી ઉપર આ પ્રમાણે સક્રિયકૃત સંકીર્ણની રચના થાય છે, પછી આનું વિઘટન થઈ જાય મિત્રો, આ અસ્થાયી છે તૂટી જાય, એટલે એમાંથી ફરી પાછું ઉત્સેચક પાછું મળે છે અને નિપજ જે બને છે છૂટી પડે છે। તો આ પ્રમાણે પ્રક્રિયાર્થનું રૂપાંતર નિપજમાં થાય છે અને ઉત્સેચક પ્રક્રિયાને અંતે ફરીથી મૂળ સ્વરૂપે પાછું મળે છે। તો આ પ્રકારની ઉત્સેચક ઉદ્દીપનની પ્રક્રિયા થાય છે, આપણે એના તબક્કા લખવા હોય તો આ પ્રમાણે લખી શકીએ, તબક્કો એક, ઈ પ્લસ એસ જોડી જાય એટલે ઈ એસ બનાવે સક્રિયકૃત સંકીર્ણ, તબક્કો બે ઈએ સક્રિયકૃત સંકીર્ણનું વિઘટન થાય એટલે ઈ બને
અને બીજી નિપજ બને મિત્રો, બરાબર છે? તો આ પ્રમાણે પ્રક્રિયાર્થીનું નિપજમાં રૂપાંતર થયું. તો આ પ્રમાણે બે તબક્કામાં પ્રક્રિયા થાય છે. હવેની આકૃતિ આપણે જોઈએ તો આ પ્રમાણે બતાવી શકાય મિત્રો. ચલો આકૃતિ જુઓ તમે. આ ઈ એટલે શું છે? ઉત્સેચક છે મિત્રો. એના છિદ્રો જે છે એમાં આ પ્રક્રિયાથી બંને એકબીજામાં તાળા અને કુંચીની જેમ ગોઠવાઈ જાય છે, બરાબર છે? એકબીજામાં આ જોઈ ગયા જે આપણે ગોઠવી ગયા ને, બરાબર છે? અને આ પ્રકારે એકબીજા સાથે જોડાય એટલે શું બને? સક્રિય કૃત સંકીર્ણ બને મિત્રો. આ ઈ, આ એસ, આ ઈ એસ જોડી જાય એટલે સક્રિય કૃત સંકીર્ણ બને. અને પછી તાળું ખુલે છે આપણને ખબર છે. તો એ જ પ્રમાણે ફરીથી આપણે જોઈ શકીએ છીએ કે આપણને આ નિપજ મળે છે, બરાબર છે? અને ઉત્સેચક પાછું મળી જાય છે આપણને. તો આ પ્રકારની આપણે તાળા કુંચી, આ તાળું અને આ કુંચી જેવી ગોઠવણી આમાં થાય છે મિત્રો. એટલે ચોક્કસ આકાર હોય છે મિત્રો, બરાબર છે? ચલો મિત્રો, હવે આપણે જોઈએ કે આગળનો મુદ્દો આવશે. આ ત્રીજો મુદ્દો આવે. પહેલો અભ્યાસ કયો કર્યો આપણે? અધિશોષણ. બીજો અભ્યાસ આપણે ઉત્સેચક ઉદીપનનો અભ્યાસ કર્યો આપણે. હવે આ અભ્યાસ આવશે તમારે અલગ વિભાગ છે. છેલ્લો મુદ્દો છે કલીલ. આ અભ્યાસ થોડોક મોટો છે મિત્રો, બરાબર છે? પણ ટૂંકમાં આપણે ઝડપથી આ ચેપ્ટર પૂરું કરવા જઈ રહ્યા છીએ મિત્રો. લગભગ આ પાંચમો તમારે વિડીયો છે એટલે 7-8 વિડીયોમાં તમારે ચેપ્ટર પૂરું થશે. થોડુંક કામ ઝડપી લીધું છે અભ્યાસક્રમ પૂરું કરવા માટે. તમને સમજાય પૂરું એના માટે પ્રયત્ન કર્યો છે મિત્રો. તો કલીલ જે આના વિશે થોડી ઘણી માહિતી તમે ભણી ચૂક્યા છો મિત્રો, કે એક બીકરમાં પાણી લેવામાં આવે મિત્રો, બરાબર છે? હવે એમાં થોડીક આપણે ખોડ નાખી દઈએ મિત્રો, તો શું થશે? અને મિશ્રણને આપણે હલાવી દઈએ તો ખોડ પાણીમાં ઓગળી જાય છે, બંને એકબીજામાં ભળી જાય છે, એકરૂપ થઈ જાય છે. એટલે આ જે બને છે એને શું કહેવાય? દ્રાવણ કહેવાય મિત્રો. દ્રાવણ કેવું કહેવાય? સમાંગ મિશ્રણ છે મિત્રો. સમાંગ પ્રણાલી એકબીજામાં ભળી જાય છે માટે એને આપણે સમાંગ પ્રણાલી શબ્દ વાપર્યો. આ સાચું દ્રાવણ છે. હવે સામે આપણે જોઈએ મિત્રો કે એક બીકરમાં આમાં પણ પાણી લઈએ આપણે મિત્રો, પણ એમાં રેતી નાખી અને હલાવી નાખીએ, આ મિશ્રણને હલાવી નાખીએ મિત્રો, તો શું થાય છે મિત્રો? કે થોડાક સમય પછી રેતી નીચે બેસે છે મિત્રો. તો આને નિલંબન કહેવાય મિત્રો. પાણીમાં રેતી ઓગળતી નથી મિત્રો, અલગ પડી જાય છે. તો આ ને આપણે દ્રાવણ ના કહેવાય. દ્રાવણ બનતું નથી મિત્રો, આમાં દ્રાવણ બનતું નથી. આ કઈ પ્રણાલી કહે છે? વિષમાંગ પ્રણાલી છે. બંને જુદા પડે છે.
આ બંનેની વચ્ચે દ્રાવણનું એક સ્વરૂપ છે મિત્રો. કયું સ્વરૂપ? તો એનું આપણે ઉદાહરણ લઈએ મિત્રો, બરાબર છે. આમાં આપણે જોઈ શકીએ ખોડના અણુઓ પાણીમાં ભળી જાય છે. ખોડના અણુ ખૂબ નાના કણો છે મિત્રો, ખૂબ નાના. આમાં રેતીના કણો આપણે જોઈ શકીએ છીએ, પાણીમાં ભળતા નથી, મોટા કણો છે, ખૂબ મોટા કણો રેતીના કણો છે જે આપણે જોઈ શકીએ છીએ. હવે આ બંને વચ્ચે એક વચ્ચેનું એક દ્રાવણ છે, પ્રણાલી સમૂહ જેને કહીએ. તો એનું ઉદાહરણ સાથે સમજી લે કે પાણીની અંદર મિત્રો ગુંદર નાખીએ, તો આ બંનેને ભેગા કરીએ મિત્રો, તો પાણીમાં ગુંદર ઓગળતો નથી, ભળી જાય છે મિત્રો, અંદર ભળી જાય છે. એટલે આ સ્વરૂપ આના જેવું નથી, આ સાચું દ્રાવણ છે, આ સાચું દ્રાવણ નથી. સાથે સાથે પાણી અને ગુંદર એકબીજામાં મિશ્ર કરીએ તો ભળી જતા નથી, પણ આની જેમ નીચે રેતી બેસી જાય એમ બેસી જતો પણ નથી ગુંદર, બરાબર. તો આ જે સ્વરૂપ છે એ સાચું દ્રાવણ પણ નથી આની જેમ, અને આની જેમ પણ નથી રેતીનું જે મિશ્રણ છે એના જેવું પણ નથી. તો આને આપણે શું નામ આપીશું? આ કલીલ દ્રાવણ કહેવાય મને, અને આને કલીલ સ્વરૂપ કહીશું, અથવા બીજા અર્થમાં કલીલ દ્રાવણ શબ્દ વાપરીશું મિત્રો આપણે. તો આ કલીલ દ્રાવણ જે છે એ આની જેમ, ખોડની જેમ આમાં સમાંગ પ્રણાલી નથી, આમાં ગુંદરના કણો આપણે જોઈ શકીએ છીએ, બરાબર છે, પાણીમાં મિશ્ર થાય છે, પણ સાચું દ્રાવણ બનતું નથી. એટલે કહેવું હોય તો એ કલીલ એ વિષમાંગ પ્રણાલી છે મિત્રો. બરાબર છે. સાચા દ્રાવણમાં અને કલી દ્રાવણમાં આ બેમાં ફેર શું મિત્રો? આ બેનો તફાવત કયો? તો અંદર જે પદાર્થો આપણે નાખીએ છીએ, મિશ્ર કરીએ છીએ, એ કણોના કદનો તફાવત છે. આમાં કણોના કદ ખૂબ નાના છે મિત્રો, જે આપણે જોઈ શકતા નથી. આમાં કણ તરીકે શું હોય છે મિત્રો? કણ તરીકે એમાં ચલો પરમાણુ હોય, આયન હોય કે અણુ હોય, બરાબર, જે સૂક્ષ્મ નાના કણો છે, જે સૂક્ષ્મ નાના કણો છે મિત્રો આની અંદર, જે એકબીજામાં ભળી જાય છે અને સાચું દ્રાવણ બનાવે છે. આમાં કણો ખૂબ મોટા છે મિત્રો, આમાં જે કણો છે મોટા ભાગે વિરાટ અણુઓ છે, મોટા અણુઓ છે, પોલિમર અણુઓ છે. કેવા અણુઓ છે? પોલિમર. દાખલા તરીકે પ્રોટીનને ઓગાળીએ પાણીમાં તો પ્રોટીન એ પોલિમર અણુ છે. પ્રોટીન પછી સંશ્લેષિત પોલિમર, આ બધા મોટા અણુઓ છે આની અંદર, બરાબર. પોલિમર અણુઓ આની અંદર છે મોટા ભાગે. એટલે કલીલ કણો કદમાં ખૂબ મોટા છે. આ દ્રાવણમાં જે કણો છે એની સાપેક્ષમાં કણો ખૂબ મોટા છે, પણ આ અણુઓ મોટા છે, પણ ટૂંકમાં એ આપણે સામાન્ય રીતે નાના કણો એને ગણી શકાય. અને કલીલ દ્રાવણમાં જે કણો છે એને આપણે કઈ રીતે ઓળખવા? તો આમાં જે છે એમાં એક પદાર્થ જે ઓગાળે છે એને દ્રાવક કહીએ છીએ મિત્રો, જે ઓગળે છે એને દ્રાવ્ય કહેવામાં આવે છે.
અને બંને ભેગા થાય એટલે દ્રાવણ બને છે. તો અહીંયો પણ એક પદાર્થ જે વધુ પ્રમાણમાં છે, જે ઓગાળે છે, એને નામ આપીશું, બરાબર દર આપીશું. જૂના અભ્યાસક્રમમાં વિક્ષેપણ માધ્યમ હતું, એની જગ્યાએ પરિક્ષેપણ માધ્યમ શબ્દ વાપરવામાં આવશે. માધ્યમ જે વધુ પ્રમાણમાં છે, જેને આપણે દ્રાવક શબ્દ વાપર્યો આની અંદર, એ દ્રાવક તરીકે કયું નામ આવશે? પરિક્ષેપણ માધ્યમ. અને એમાં જે દ્રાવ્ય ઓગળે છે એને પરિક્ષેપિત કલા, બરાબર, પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ, બરાબર છે. તો આ બંને પદાર્થો ભેગા થાય અને ટૂંકમાં દ્રાવ્ય શબ્દ કહીશું, એટલે શું બને? કલિલ દ્રાવણ બને. મિત્રો, ટૂંકમાં હવે આપણે કલિલ વિશે કહેવું તો, કલિલ એ વિષમાંગ પ્રણાલી છે, જેમાં એક પદાર્થ એટલે પરિક્ષેપિત કલા ખૂબ ઝીણા કણો સ્વરૂપે છે, અને બીજો પદાર્થ કે જેને પરીક્ષણ માધ્યમ કહીએ છીએ તે હોય છે. તો કલિલમાં શું હોય? કલિલ પહેલાં તો વિષમાંગ પ્રણાલી છે મિત્રો, કલિલ એ વિષમાંગ પ્રણાલી છે, તેમાં એક પદાર્થ પરિક્ષેપિત કલા ખૂબ ઝીણા કણો છે, અને બીજો પદાર્થ જેને આપણે પરીક્ષણ માધ્યમ કહીએ છીએ, તો આ પ્રકારનું સ્વરૂપ કલિલ દ્રાવણમાં હોય છે મિત્રો. તો આપણે લખી શકીએ કલિલ વિશે કહેવું હોય તો, કલિલ વિષમાંગ પ્રણાલી છે, જેમાં એક પદાર્થ પરિક્ષિપિત કલા ખૂબ ઝીણા કણો સ્વરૂપે, અને બીજો પદાર્થ જેને પરિક્ષેપણ માધ્યમ કહીએ છીએ મિત્રો તે હોય છે. તો આ કલિલ સ્વરૂપ કેવું છે એની વાત આપણે કરી મિત્રો. હવે કલિલ કણો ખૂબ નાના કણો છે મિત્રો, પણ સાદા કણો કરતો મોટા હોય છે. હવે એમની સાઈઝ કેટલી છે? કલિલ કણોની સાઈઝ, કલિલ કણો નો વ્યાસ નો ગાળો 1 નેનોમીટર થી 1000 નેનોમીટર વચ્ચેનો હોય છે. એટલે કલિલ કણો નાનામાં નાના હોય તો 1 નેનોમીટર અને મોટામાં મોટા હોય તો 1000 નેનોમીટર, આ પ્રકારનું કદ ધરાવે છે મિત્રો. એને વ્યાસનું ગાળો આ પ્રમાણે હોય છે. એને મીટરમાં કેવું હોય તો આપણે 10^-9 થી 10^-6 મીટરની વચ્ચે હોય છે મિત્રો.
ચાલો હવે આપણે એક ઉદાહરણ લઈએ મિત્રો, એક ઉદાહરણ લઈએ મિત્રો કે એક સેન્ટીમીટર લંબાઈ ધરાવતા એક સમઘન, એક સમઘન લઈએ મિત્રો આપણે, આની લંબાઈ એક સેન્ટીમીટર છે, પહોળાઈ એક સેન્ટીમીટર છે, ઊંચાઈ એક સેન્ટીમીટર છે, આ સમઘન છે મિત્રો. કલિલમય કણો કેટલું વિશાળ ક્ષેત્રફળ ધરાવે છે સમજવા માટેનું એક ઉદાહરણ છે મિત્રો. તો કલિલમય કણો પ્રતિ એકમ દળે ઘણી વિશાળ પૃષ્ઠ ક્ષેત્રફળ ધરાવે છે એ નાના કદને પરિણામે. તો જો આ મિત્રો એક સેન્ટીમીટર બાજુ ધરાવતો આ સમઘન છે મિત્રો, આ સમઘનને નાના સમઘનમાં આપણે ફેરવીએ, આમાંથી નાના સમઘન બનાવીએ. કેટલા સમઘન બનાવીએ મિત્રો? તો 10^12 ઘાત જેટલા સમઘન બનાવીએ, એટલા નાના સમઘન બનાવીએ. બરાબર છે, આવા નાના સમઘન બનાવીએ. કેટલા બને? તો 10^12 ઘાત આટલા સમઘન બને. બરાબર, તો આ જે સમઘન બને, પ્રત્યેક સમઘન કલિલ કણોના જેટલું કદ ધરાવે છે. ફરી એકવાર જુઓ, એક સેન્ટીમીટર લંબાઈ ધરાવતા, પહોળાઈ ને ઊંચાઈ ધરાવતા સમઘનનું માંથી કેટલા નાના સમઘન બનાવીએ? 10^12 ઘાત જેટલા સમઘન બનાવીએ. તો એ સમઘન જે છે કલિલ કણોના જેટલું કદ ધરાવે છે, કલિલ કણમાં ફેરવાય છે. હવે આનું ક્ષેત્રફળ કેટલું છે? અને આનું ક્ષેત્રફળ, પૃષ્ઠ ક્ષેત્રફળ, સપાટીનું ક્ષેત્રફળ, ચાલો એક સપાટી છે એનું ક્ષેત્રફળ કેટલું થાય મિત્રો? એક સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે શું થાય? એક સેન્ટીમીટર સ્ક્વેર થાય કે નહીં? આવા કેટલા પૃષ્ઠ કેટલા હોય? ટૂંકમાં સમઘનમાં સપાટી કેટલી હોય? આવી 6 સપાટી થાય, એક નીચે 2, સામસામી જોડ 1, આ 2 અને આગળ પાછળની 6 જોડ થઈ. તો કુલ સમઘનનું સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય મિત્રો? સેન્ટીમીટર સ્ક્વેર થાય મિત્રો. કેટલું થાય છે? 6 સેન્ટીમીટર સ્ક્વેર થાય ટૂંકમાં આ સમઘનનું સપાટીનું ક્ષેત્રફળ. બરાબર, હવે એને 10^12 ઘાત નાના સમઘનમાં ફેરવીએ તો આ જે સમઘન બને એનું સપાટીનું ક્ષેત્રફળ ને એક સમઘન છે આ મિત્રો મોટો, એમાંથી નાના સમઘન આટલા બનાવ્યા 10^12 ઘાત જેટલા, તો આનું સપાટીનું ક્ષેત્રફળ કેટલું થઈ જાય છે મિત્રો? તો કેટલું થાય છે? 60,000 સેન્ટીમીટર સ્ક્વેર થાય છે, આટલું ક્ષેત્રફળ થાય મિત્રો. એટલે આપણે સમજી શકીએ છીએ કે મોટા કણમાંથી કલિલ કણોમાં આપણે ફેરવીએ તો સપાટીનું ક્ષેત્રફળ ખૂબ વધી જાય છે. એટલે કલિલ કણો, બરાબર છે, એ કલિલ કણો વિશાળ સપાટી ધરાવે છે મિત્રો, વિશાળ સપાટીનું ક્ષેત્રફળ ધરાવે છે. એટલે કલિલ કણો વિશિષ્ટ ગુણધર્મો ધરાવે છે મિત્રો, કલિલ કણો વિશિષ્ટ ગુણધર્મો ધરાવે છે મિત્રો. અહીં આપણે
કલેલ કણોની પ્રાથમિક માહિતી આપી, એના વિશે હવે ઊંડાણપૂર્વક આપણે અભ્યાસ કરીશું. બરાબર છે? અહીં સુધી આપણે વિડીયો પૂર્ણ કરીએ છીએ.